હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા. પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું સેવ ખમણીની રેસીપી. તેના માટે આપણે સારા ખમણ બનાવવાની જરૂર પડે છે. એકદમ જાળીદાર અને એકદમ પોચા રૂ જેવા આપણે ખમણ બનાવશું ઘરે અને ઘરના બેસનમાંથી જ. આપણે ઘરે જ ચણાનો લોટ દળવાનો છે અને ઘરે જ તૈયાર કરવાનો છે. આપણે કોઈ પણ પેકેટનો લોટ લેવાનો નથી. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી સેવ ખમણી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે. તો તેના માટે આપણે ખાસ સારા ખમણ બનાવવાની જરૂર પડે છે. ખમણ સારા બનશે તો જ આપણી સેવ ખમણી સારી બનશે, નહીંતર સારી બનશે નહીં. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા બધા જ ખમણ એકદમ જાળીદાર અને એકદમ પોચા બન્યા છે. તો આવા જ ખમણ બનાવવા માટે આપણે ખાસ ટ્રીક અપનાવશું. તો ચલો આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દઈએ. તો અહીંયા મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, એ પણ મેં ઘરનો જ લીધો છે. બહારનો પેકેટનો લોટ બિલકુલ લેવાનો નથી. તો અહીંયા સૌથી પહેલાં આપણે લોટને ચાળી લેવાનો છે. ચાળ્યા વગર બિલકુલ ઉપયોગ કરવાનો નથી, ચાળીને જ ઉપયોગ કરવાનો છે, જેથી બધા જ ગાંઠા નીકળી જશે. લોટને આપણે સાઈડમાં મૂકી દેશું અને હવે આપણે લેશું 1 બાઉલ, અને 1 બાઉલમાં આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરી લેશું. આપણે આ જ વાટકીનું માપ રાખ્યું છે. ચણાનો લોટ મેં આ જ વાટકીથી માપ્યો હતો. સ્વાદ અનુસાર નમક અને 4 ચમચી જેટલી ખાંડ એડ કરી દેશું. અને હવે આપણે લીંબુના ફૂલ એડ કરવાના છે. લીંબુના ફૂલ બહુ વધારે એડ નથી કરવાના, એકદમ નાની ચમચી લેવાની છે. તે એટલી જ ભરીને આપણે એડ કરી દેશું અને આ બધું જ આપણે મિક્સ કરી લેશું. ખાંડ અને લીંબુના ફૂલ બધું જ એકદમ ઓગળી જાય નહીં ત્યાં સુધી આપણે ચલાવતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. તો પાણીમાં બધું જ આપણે ઓગાળી લીધું છે અને પાણીને આપણે 1 મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું, જેમાં આપણે બેટર તૈયાર કરવાનું છે. તો આ રીતે આપણે બીજા વાસણમાં પાણીને ટ્રાન્સફર કરી લીધું છે. અને હવે આપણે ખાસ ટ્રીક અહીંયા પણ ધ્યાન રાખવાની છે. થોડો થોડો ચણાનો લોટ આપણે એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે, જેથી બિલકુલ ગાંઠા નહીં રહે અને આપણો બેટર એકદમ સ્મૂધ બનીને તૈયાર થશે. તો અહીંયા હું થોડું તેલ પણ એડ કરી લઈશ. તેલ આપણે પાણીમાં પણ એડ કરી શકીએ છીએ, પણ અહીંયા હું તેલ અત્યારે એડ કરી રહી છું. તો થોડો મેં બેસન એડ કર્યો છે અને મિક્સ કર્યો છે. પછી મેં 1/2 પાવલી જેટલું તેલ ઉમેર્યું છે અને આ બધું જ આપણે પહેલાં મિક્સ કરી લઈશું, પછી આપણે ફરીથી ચણાનો લોટ એડ કરશું. ખાસ ટ્રીક ધ્યાનમાં દેવાની છે આ રહી જ, તેલ ઉમેરતી વખતે જ. તો તમે ઘરના ચણાના લોટમાંથી પણ બહાર જેવા ખમણ બનાવી શકશો, ખમણી પણ સેવ ખમણી પણ બનાવી શકશો અને એકદમ તમને બહાર જેવો જ સ્વાદ લાગશે. ઘરે આસાનીથી બની જાય છે, તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો બધા જ. તો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો આગળ, જેથી બીજા પણ બહાર જેવા ખમણનો લાભ લઈ શકે. તો હવે આપણે પાણીનું થોડી જરૂર પડશે, તો આપણે થોડું થોડું પાણી એડ કરીશું. અહીંયા હું 2 વખત પાણી એડ કરીશ અને મિક્સ કરીશ. આપણું બેટર પણ ખૂબ જ સારું એવું બનશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં 2 વખત થોડું થોડું પાણી એડ કર્યું છે અને આપણા બેટરને આ રીતે બનાવવાનું છે જે રીતે મેં બનાવ્યું છે. તો જેટલું આપણે બેટરને ચલાવતા રહેશું એટલું બેટરમાં હવા ભરાશે અને તેને લીધે જાળી ખૂબ જ સારી એવી બનશે. તો હવે આપણે બેટર કેટલું પાતળું રાખવાનું છે આ ચમચીથી આપણે ચેક કરશું. ચમચી આપણે કેટલી કોટિંગ થાય છે એ તમે ખાસ ધ્યાન રાખો. જો ફ્રેન્ડ્સ, વધારે બેટરને જાડું નથી રાખવાનું અને એકદમ પાતળું પણ નથી રાખવાનું. જેવું મેં રાખ્યું છે તેવું જ તમારે રાખવાનું છે. અને હવે આપણે 2 મિનિટ સુધી ફૂલ સ્પીડમાં ચલાવતા રહેશું. તો હવે આપણે એક જે થાળી લેવાની છે, તમે તાસમાં બનાવતા હોય વધારે તો તમે તાસ લઈ શકો છો.
પણ અહીંયા હું એક જ થાળી બનાવી રહી છું. તો મેં થાળી લીધી છે, આ રીતના જ થાળી લેવાની છે. અને તેલથી આપણે ગ્રીસ કરી લેવાની છે, બધી જ બાજુ તેલથી ગ્રીસ કરી લેવાની છે, સાઈડમાં પણ અને નીચે પણ બરાબર ગ્રીસ કરી લેવાની છે. તો થાળીને આપણે ગ્રીસ કરી લીધી છે અને હવે આપણે ચૂલા ઉપર પાણી ગરમ કરવા રાખી દેવાનું છે અગાઉથી જ, પછી જ આપણે સોડા એડ કરવાનો છે. અહીંયા મેં એક નાની ચમચી ભરીને ખાવાના સોડા એડ કર્યા છે, આપણે ઈનો નથી એડ કરવાનો. આ બધું હું ખાસ કરી કહી રહી છું કારણ કે બીજા વિડીયોમાં કોઈ ઈનો નાખે છે, કોઈ ખાવાના સોડા નાખે છે, પણ આપણે ખાવાનો સોડા જ એડ કરવાનો છે. અને એક બે ટીપા આપણે લીંબુના એડ કર્યા તમે જોયા ને, બસ એ જ ટ્રીક સાથે તમે બનાવશો ને તો તમારા ખમણ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે અને એકદમ જાળીદાર બનશે. હવે આપણે ખાવાના સોડા આમાં બરાબર મિક્સ કરવાનો છે જેથી કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનો છે. એકદમ ફ્લફી આપણું બેટર બનીને તૈયાર થઈ જશે અને ઉપર સુધી ઠેઠ આવી જશે, તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ્સ, આવું આપણું બેટર થવું જોઈએ, એકદમ ફીણ ફીણ જેવું થઈ જવું જોઈએ, તો જ એકદમ ઝીણી 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 જાળી બનશે. અને હવે તરત જ આપણે થાળીમાં એડ કરી દેવાનું છે. સોડા એડ કરીને આપણે બિલકુલ બેટરને રાખી નથી મૂકવાનું. જો તમે વધારે બનાવતા હોય તો તમે એક એક થાળીમાં જ સોડા એડ કરજો. થોડું બેટર કાઢીને સોડા એડ કરીને ચલાવીને પછી તમે મિક્સ કરજો. અને ઓછું બનાવતા હોય તો તમે આ રીતે મારી જેમ બનાવી શકો છો. તો અહીંયા મેં એક તપેલામાં પાણી ગરમ અગાઉથી જ કરી રાખ્યું હતું ને હવે આપણે અંદર એક કાંઠો પણ મૂકી દીધો છે અને આપણે થાળી અંદર મૂકી દેશું. તો અંદર મેં થાળી મૂકી દીધી છે અને વરાળ ખૂબ જ સારી એવી બની ગઈ છે. તો અહીંયા મેં કોઈ પણ અંદર ટુવાલ બુવાલ વીંટાળ્યો નથી, તો પણ ખૂબ જ સરસ એવા ખમણ બનીને તૈયાર થશે. 5 થી 10 મિનિટ સુધી આપણે ખમણને કૂક થવા દેશું ત્યાં સુધી આપણે લીંબુવાળું પાણી બનાવી લઈએ. તો અહીંયા મેં થોડું પાણી એડ કર્યું છે એક વાટકીમાં અને એક લીંબુનો રસ આપણે એડ કરી લીધો છે અને 4 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી લેવાની છે. અને આ બંનેને આપણે બરાબર ચલાવીને ખાંડ ઓગાળીને મિક્સ કરી લેવાનું છે જેથી ખટ્ટો મીઠો સરસ એવો ફ્લેવર આવી જાય. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો જ ખૂબ સારો એવો ફ્લેવર આવશે. તો હવે આપણે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈશું કે આપણા ખમણ કેટલે પહોંચ્યા છે. તો આ રીતે તમે કોઈપણ છરી અથવા ટૂથપીકની મદદથી તમે ચેક કરી શકો છો. હજુ આપણા ખમણ 5 મિનિટની વાર છે, ત્યાં સુધી આપણે ફરીથી એને કૂક કરવા રાખી દઈશું અને ત્યાં સુધી આપણે વઘાર કરી લેશું. તો વઘાર કરવા માટે મેં એક તપેલી ગેસ ઉપર મૂકી દીધી છે અને તેલ પણ એડ કરી લીધું છે 1 પાવલી જેટલું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે રાઈ ઉમેરી લઈશું 1 ચમચી જેટલી. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લ્યો જેથી આવનારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો આપણે વઘાર ક્યાં પહોંચ્યો, પૂરો થઈ ગયો. તો વઘાર કરતા તો તમે જોયો તે બસ. તો આપણે જે ખાંડ લીંબુનું પાણી બનાવ્યું હતું તે એડ કરી લીધું, મીઠા લીમડાના પાન એડ કરી લીધા, તલ એડ કરી લીધા અને વઘાર આપણો થઈ ગયો તો સાઈડમાં મૂકી દીધો. અને હવે આપણે ફરીથી આપણા ખમણ જોઈ લેશું અને આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. તો નીચે ઉતારી લેશું અને એકદમ ઠંડા થવા દેવાના છે. અહીંયા ખાસ ટ્રીક તમને જણાવી દઉં કે એકદમ ગરમ ગરમ ક્યારેય ખમણને બહાર કાઢવા નહીં, એકદમ ઠંડા થઈ જાય પછી જ બહાર કાઢવાના. ઠંડા થવા માટે 10 મિનિટની જરૂર પડશે તો જ હાવ ઠંડા થશે. પછી આપણે તવિથાની મદદથી પહેલાં કિનારી છોડાવી લેશું અને પછી આપણે આ રીતે ખમણને બહાર કાઢી લેશું, ડીમોલ્ડ કરશું. તો મેં કઈ રીતે કાઢ્યા એ તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ્સ, કાઢી લીધા કે નહીં. તો હવે આપણે ડીમોલ્ડ કરશું ડાયરેક્ટલી
તો આ રીતે કોઈ પણ સીબું અથવા થાળી લઈને તમે આ રીતે પલટાવી લેશો તો આપણા ખમણ ડીમોલ થઈ જશે અને અલટ પલટ પણ થઈ જશે. તમે જોઈ શકો છો નીચેના ઉપર આવી ગયા, ઉપરના નીચે વયા ગયા અને એકદમ ઝીણી ઝીણી જાળી પણ દેખાઈ રહી છે, ખૂબ જ વાલી લાગે છે. તમે જોઈ શકો છો, જો ફ્રેન્ડ્સ કેવી સરસ જાળી પડી છે ને. તો તમે પણ આવા બનાવજો, ઘરે આસાનીથી બની જાય છે. ઘરના ચણાના લોટમાંથી ખૂબ જ સારા એવા ખમણ બને છે. તો એકદમ ઠંડા થઈ ગયા છે તો આપણે કટ કરી લેશું. અહીંયા તો હું ખમણી માટે તૈયાર કરી રહી છું. જો તમે ખમણ ખાવાના હોય તો તમે આની ઉપર ડાયરેક્ટલી વઘાર કરી લેજો. મારો બીજો પણ વિડીયો છે ખમણનો, જે આવો જ છે. જો તમને બતાવી દો કેવા સરસ બન્યા છે. સવાર સવારમાં તમે નાસ્તામાં પણ તમે આ ખમણ બનાવી શકો છો, સેવ ખમણી પણ બનાવી શકો છો. જો હું કેટલું પ્રેસ કરું છું તો પણ હતા એવા જ ફોર્મમાં આવી જાય છે ને. તો ઘરે જ આવા ખમણ બની જાય તો બહારથી લાવવાની શી જરૂર. આમેય બહારનું ખાવું બહુ હાનિકારક હોય છે, તો ઘરે જ બનાવો, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. બહુ વારે નથી લાગતી, વધારે જરૂર પણ નથી કોઈ સામગ્રીની, માત્ર બેસનની જરૂર પડે છે આમાં. જો બીજો ફીસ પણ તમને બતાવી દઉં, જો કેટલો સરસ બન્યો છે. હવે આની સેવ ખમણી બનાવશું તો કેટલી સરસ બનશે, બનશે ને. તો વિડીયો તમને કેવો લાગ્યો મને લાઈક કરજો, તો મને ખબર પડશે કે વિડીયો તમને ગમ્યો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને એકવાર બનાવજો પછી મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. એકદમ આસાનીથી બની જાય છે. પહેલાં તમે મારી જેમ બે વાટકીથી સ્ટાર્ટ કરજો અને ટ્રાય કરજો. પહેલી જ વારમાં તમારા આવા જ ખમણ બનીને તૈયાર થશે. અને પછી વધારે ટ્રાય કરજો, વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની. તો એકદમ ઠંડા થઈ જાય પછી આપણે ખમણી બનાવશું. મારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો, જેથી આવા નવા નવા વિડીયો આપણે લાવતા રહેશું. અને બેલ આઇકનની ઘંટી પણ દબાવજો તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. જો આપણા ખમણ કેવા બન્યા છે, આમ નામ ખાવાનું મન થાય તેવા બન્યા છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તેવા જાળીદાર અને એકદમ પોચા બનીને તૈયાર થયા છે. ચલો આપણે આને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એને ખમણી લેશું, કારણ કે આપણે ખમણ નથી બનાવવાના, આપણે બનાવી રહ્યા છે ખમણી, સેવ ખમણી પ્રખ્યાત. એ પણ આપણે એકદમ બજાર કરતાં પણ સારી બનાવશું. આ વખતે હું જ્યારે ગામડે ગઈ હતી ત્યારે મેં હોટલમાં સેવ ખમણી ખાધી હતી, તો મને પણ થયું કે લાવો હું સેવ ખમણી બનાવું, કે હોટેલ જેવી જ આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. અને મને 40 રૂપિયાની માત્ર થોડીક જ આપી હતી સેવ ખમણી, પણ હતી બહુ જ સરસ એવી. તો મેં એવી જ ઘરે બનાવી છે. જે સેવ ખમણી મેં ખાધી હતી તે મેં એન્કર હોટલે ખાધી હતી, ભાવનગરથી અમદાવાદ જતી વખતે ખાધી હતી. તે પણ હું તમને જણાવી દઉં, 40 રૂપિયાની માત્ર થોડીક જ આપી હતી મને. તો મને આ સેવ ખમણી ખાવાનું ફરીથી મન થઈ ગયું. તો મેં ઘરે જ બનાવી એવી જ સેવ ખમણી તૈયાર કરી છે. તો મેં ખમણને બધાએ ખમણી નાખ્યા છે, અને હવે આજે આપણે વઘાર તૈયાર કર્યો હતો તે આપણે આમાં રેડી દેશું. આનો સ્વાદ એકદમ સરસ, ખાટો મીઠો ફ્લેવર આવશે તમને, કારણ કે આપણે લીંબુનો રસ અને ખાંડ મિક્સ કર્યું છે બરાબર. તો બધું જ આપણે બરાબર મિક્સ કરી લેશું. ફરીથી બે વાર આપણે થોડું થોડું આ વઘાર એડ કરશું જેથી બરાબર મિક્સ થાય. ઉપરથી આપણે થોડી ડુંગળી સ્પ્રેડ કરશું. તમે ખાતા હોય તો જ નાખજો, નહીતર સ્કીપ કરી દેજો. થોડા લીલા ધાણા એડ કરી દેશું. અને હવે આપણે થોડી સેવ પણ નાખશું, પણ એ પાછળથી નાખશું. જ્યારે સર્વ કરવા માટે આપણે પ્લેટમાં લઈએ ને ત્યારે આપણે ફરીથી ડુંગળી અને સેવ એડ કરશું. જો પણ લાગે છે ને બાકી હોટલ જેવી જ સેવ ખમણી,
મને તો બહુ જ ભાઈ હતી, હું તો બે પ્લેટ ભરીને ખાધી હતી મેં. તો તમે તમારા ઘરના માટે બનાવો છો? તો તીખાશ માટે મેં લીલા મરચાં થોડા કકડાવીને નાખ્યા છે. આ લીલા મરચાં તમે વઘાર બનાવતી વખતે પણ તમે નાખી શકો છો. તો એકદમ તીખા લીલા મરચાં મેં લીધા છે, કારણ કે આપણે આની અંદર બિલકુલ લીલા મરચાં નાખ્યા નહોતા, જેથી આપણે પાછળથી જ નાખવાના હોય છે. જો ખમણી કેટલી સરસ બની છે, એકદમ સ્વાદિષ્ટ બની છે. તો ચલો આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો સર્વ કરવા માટે મેં પ્લેટમાં કાઢી લીધી છે. ઉપરથી થોડી ડુંગળી સ્પ્રેડ કરશું અને થોડા લીલા ધાણા પણ સ્પ્રેડ કરશું. તમારી જોડે દાડમના દાણા હોય તો તમે એ પણ તમે એડ કરી શકો છો, અને સેવ ઉપરથી આપણે સ્પ્રેડ કરશું. તો એકદમ લાગી રહી છે ને હોટલ જેવી ડિશ, હોટલ કરતાં પણ સારી લાગી રહી છે. જો કેટલી સરસ બની છે. તમે પણ બધા બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે પણ સેવ ખમણી મારા જેવી બની કે નહીં. ચલો આપણે ટેસ્ટ પણ કરી લેશું. બહુ સરસ એવી બને છે ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો. એકદમ ખાટો મીઠો ફ્લેવર આવે છે અને ખૂબ સારી એવી બની છે. ચોક્કસથી બનાવજો. વિડીયો ગમી હોય તો લાઇક શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટાટા.